છે. ધારો કે પશ્ચિમ બંગાળની વાત કરીએ, આસામમાં પણ તેને લઈને વિરોધ થઈ રહ્યો છે. તો એવા રાજ્યોમાં જનતાનું મૂડ શું છે તે પણ આપણે જાણવાનો આજે પ્રયત્ન કરીશું. અને સૌથી પહેલા સવાલથી શરૂઆત કરીએ કે જે સવાલો દર્શકોને પૂછવામાં આવ્યા, 1-to-1 લોકોને જઈને પૂછવામાં આવ્યા. સૌથી પહેલો સવાલ, છેલ્લા 5 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાઈ છે? હવે આ સીધો જ સવાલ કરવામાં આવ્યો, જેમાં અમે તેઓને ઓપ્શન પણ આપ્યા. ઓપ્શનનો શું જવાબ મળ્યો છે તે પણ જોવું જરૂરી છે, કારણ કે 5 વર્ષ ભૂતકાળના 2019-2024માં પહેલા હતી તેની કરતા સારી થઈ તેવું 67% લોકોનું કહેવું છે, પહેલા હતી તેવી ને તેવી જ છે તેવું 25% લોકોનું કહેવું છે, પહેલા કરતા વધુ ખરાબ થઈ તેવું 7%, અને ખબર નથી અથવા કહી ન શકાય તેવો 1% વર્ગ હતો. સંધ્યા, સૌથી વધારે મહત્વની વાત જ્યારે આવે છે ત્યારે આર્થિક પરિસ્થિતિ, નોકરીની વાત, ધંધાની વાત આવતી હોય છે, અને તેનો આ સૌથી પહેલો સવાલનો જવાબ. બિલકુલ, રોટી, કપડાં, મકાન આ દરેકની જરૂરિયાત છે, પછી સધ્ધર વર્ગ પણ હોય કે પછી ગરીબ વર્ગ પણ હોય, તો કયા 3 સૌથી મહત્વના પરિબળો છે જેને ધ્યાનમાં રાખી અને મતદાન કરશો? આ સૌથી મહત્વપૂર્ણ આ મુદ્દો છે કે એવા કયા પરિબળો છે જેને લઈને જનતા એ મૂડ બનાવ્યો છે. તો નોકરી, જે મેં પહેલા જ વાત કરી, 56% લોકો માની રહ્યા છે કે નોકરી એ સૌથી મહત્વનો મુદ્દો છે. કમાઈશું નહીં તો પછી ખાઈશું શું, અને ખાઈશું નહીં તો પછી વોટ કરવા કેવી રીતે જઈશું? 47% લોકો મોંઘવારીના મુદ્દાને લઈને પણ વોટ કરવા જવાના છે. મોંઘવારી નડે છે એ મુદ્દો જનતાને સ્પર્શતો આ મુદ્દો છે કે મોંઘવારી કેટલી વધી, કેટલી ઘટી, લોકોના ઘરમાં કેટલું આવ્યું છે. 47% લોકો માને છે કે આ અમારા માટે મહત્વનો મુદ્દો છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા એ સૌથી મોટી જવાબદારી સરકારની પણ હોય છે કે સુરક્ષિત તેમના સ્ટેટને રાખવું, તેમની જનતાને રાખવું, મહિલાઓને રાખવું. તો 46% લોકો માની રહ્યા છે કે સુરક્ષાના મુદ્દે અમે મતદાન કરવા જઈશું. તો આ 3 સૌથી મહત્વના પરિબળો છે જેના આધારે જનતા વોટ આપવા જવાની છે. ઈવીએમ સુધી જશે, બટન દબાવશે, અને કોના કયા પક્ષ પર એ લોકો પસંદગી ઉતારે છે તે જોવાનું રહેશે. સિદ્ધાર્થ, વધુ એક મહત્વનો મુદ્દો, ધર્મ. 26% ચોંકાવનારી વાત એ છે સંજય, અહીંયા આગળ કે બંને પાર્ટી તરફથી ધર્મને લઈને વાતચીત કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર 31%, ધર્મને લઈને વાત કરવા કે લોકો ધર્મના નામે વોટ કરે છે, પરંતુ લોકોનું કહેવું છે કે અમે 26%માં એ મુદ્દો છે. વિકાસ 25%, સૌથી વધારે મહત્વનો મુદ્દો સંધ્યા કે જે કહેવામાં આવ્યું રોજગારી જ છે. ભલે કોઈ પણ પાર્ટી કહી દીધું કે ધર્મના નામે વોટિંગ થાય છે, પરંતુ જનતા તેની સાથે સહેમત જોવા નથી મળી રહી. બિલકુલ, વાત એ જ છે ને કે રોટી, કપડાં ઓર મકાન, જો આ 3 વસ્તુ તેમને તેમની પાસે છે તો પછી વોટ આપવા સુધી જશે, અને ભગવાનનું નામ પણ ભજવું પડે છે. કારણ કે શ્રદ્ધા એ દરેક હિન્દુ જે લોકો છે તેમનામાં છે, દરેક ધર્મના લોકોમાં હોય છે. આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું. શ્રદ્ધાબેન પણ આપણી સાથે છે, નિલેશભાઈ આપણી સાથે છે, પાર્થિવભાઈ આપણી સાથે જોડાયેલા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. શ્રદ્ધાબેન, પહેલો સવાલ આપને છે. જે સવાલ અમે કર્યા છે, સવાલોથી આપ સહમત છો? પહેલી વાત એ, કારણ કે ગઈકાલની અમારી જે ડિબેટ હતી, અમુક લોકો સહમત હતા કે આ સવાલ આવી રીતે હોવો જોઈએ. પહેલા તો આ સવાલ ઉપર વાત કરીએ કે આ સવાલો, કારણ કે જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે. ડેફિનેટલી સંધ્યાબેન, આપનું એક યુનિટ છે, ઓર્ગેનાઇઝેશન છે ન્યૂઝ 18, એમણે પોતે સવાલો ડિઝાઇન કર્યા છે, અને આપ મીડિયા છો અને દેશનો ચોથો સ્તંભ છો અને સ્વતંત્રતા છો, એટલે સવાલો કરવાનો આપને અધિકાર છે, અને જે પ્રમાણે એની ફ્રેમિંગ કરવામાં આવી છે એ યોગ્ય જ છે. એમાં કોઈ પણ પાર્ટી કશું કહી ના શકે છે, આ આપનો અબાધિત અધિકાર છે. બિલકુલ પાર્થિવભાઈ, ખાસ કરીને સંધ્યાબેન આપે જે આપના સ્ક્રીન ઉપર જે ટકાવારી દર્શાવી, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ હોય કે પ્રદેશનું નેતૃત્વ હોય, યુથ કોંગ્રેસ હોય કે સિનિયર કોંગ્રેસ હોય, હંમેશા રોજગારીના મુદ્દા ઉપર મુખર રીતે બોલવાનું કામ કર્યું છે. રોજગારીનો મુદ્દો, કારણ કે દેશ, આપણો દેશ સમગ્ર વિશ્વમાં કહી શકાય કે યુવા દેશ છે. આમાં મોટી સંખ્યામાં, કદાચ હું માનું છું કે 60%થી પણ વધુ આ દેશમાં જે મતદારો છે એ યુવાન મતદારો છે, એટલે ચોક્કસપણે એમને નોકરીની ચિંતા થાય. અને છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે જો બેરોજગારીનો દર હોય તો છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા 2-3 વર્ષમાં આપણે જોવામાં આવ્યો છે. તો ચોક્કસપણે બેરોજગારીનો પ્રશ્ન આજે આપણે જોઈએ છે કે શિક્ષકોનું આંદોલન હોય, તો જુઓ કે ભાઈ પોલીસ કર્મીઓનું આંદોલન હોય, તે બધાનું આંદોલન ક્યાંક ને ક્યાંક યુવાનોનું, જે સમગ્ર દેશનું આંદોલન, એ યુપીનો યુવાન હોય, એ એમપીનો યુવાન હોય, ગુજરાતનો યુવાન હોય, એ દક્ષિણ ભારતનો યુવાન હોય કે નોર્થ ઇસ્ટનો યુવાન હોય, એ અત્યારે રોજગારી માટે ઝંખી રહ્યો છે, અને રોજગારી માટે